નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય ચેનલ દ્વારા બીજા વિડિયા ની અંદર આપણે જોઈએ કે બહુવચન કોને કહીશું. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી હોય ત્યારે આપણે એ એક વચનમાં છે એમ કહીએ છીએ. પણ જ્યારે બે કરતા વધારે હોય, શું હોય, બે કરતા વધારે હોય ત્યારે તે બહુવચનમાં છે એમ કહેવાય છે. હવે જ્યારે એક વચનનું નામ હોય એ બહુવચનમાં જ્યારે ફેરવાય છે ત્યારે એની અંદર કેટલાક ફેરફાર થાય છે, જે આપણે નિયમો દ્વારા શીખીશું. તો કે કોઈ સામાન્ય નામ હોય, કોઈ સામાન્ય નામ હોય તો એ નામની પાછળ એસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન નું રૂપ બને છે. એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે સામાન્ય નામની પાછળ જો તમે એસ પ્રત્યય લગાડો ત્યારે તે બહુવચનમાં ફેરવાય છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે આ બુક, તો બુક ની પાછળ આપણે એસ પ્રત્યય લગાવીશું તો તે બહુવચન કહેવાશે. બુક એટલે પુસ્તક, અને આપણે એની પાછળ એસ પ્રત્યય લગાવ્યો તો અહીંયા થશે પુસ્તકો. તો હવે જ્યારે આપણે બહુવચન કરતા હોઈએ ત્યારે કોઈ પણ નામ એક વચનમાં હશે તો એની આગળ આર્ટિકલ મુકાય છે, જ્યારે તે બહુવચનમાં ફેરવાય ત્યારે તેની આગળ આર્ટિકલ એ આવતો નથી. દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ લઈએ, પેન, તો પેન નું થઈ જશે પેન. ઓકે, દાખલા તરીકે આ બુક છે તો બુક ની પાછળ એસ પ્રત્યય મૂક્યો છે આપણે. બીજું એક્ઝામ્પલ છે પેન, તો પેન ની પાછળ એસ પ્રત્યય મૂક્યો છે તો એ બહુવચન નું રૂપ બન્યું એમ કહેવાય. નિયમ નંબર બે જોઈએ. નિયમ નંબર બે શું કહે છે કે જ્યારે આપણે કોઈ બી નામ હોય તો કે નામની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે, ઓ આવેલો હોય, ઓ આવેલો હોય તો તેવા નામનું બહુવચન કરતી વખતે ઈએસ પ્રત્યય લગાડીશું. શું લગાવીશું? ઈએસ પ્રત્યય. શું કહે છે ફરી વાર જોઈ લેજો કે નામની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલો હોય તો તેવા નામનું બહુવચન કરતી વખતે આપણે ઈએસ પ્રત્યય લગાવીશું તો તે બહુવચન નું રૂપ બનશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે આ બસ, બસ ની પાછળ જો એસ પ્રત્યય આવ્યો છે તો બસ નું થઈ જશે બસીસ. બીજું એક્ઝામ્પલ જોઈએ, ડબલ એસ, ગ્લાસ, ગ્લાસ ની પાછળ અહીંયા જોઈએ તો ડબલ એસ આવેલા છે તો આવા જે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલો હોય તો તેવા નામનું બહુવચન કરતી વખતે એની પાછળ આપણે ઈએસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન રૂપ બને છે. બીજું જોઈએ આ ડીશ, ડીશ ની પાછળ આવેલો છે એસ એચ, તો એસ એચ આપેલું છે તો આપણે સમજી શકીએ કે તેની પાછળ પણ ઈએસ પ્રત્યય લગાડવાથી તે પણ બહુવચન નું રૂપ બનશે. નેક્સ્ટ છે અ બેન્ચ, બેન્ચ એટલે પાટલી, એને આપણે બહુવચન કરીએ તો બેન્ચ નું થઈ જશે બેન્ચીસ. અહીંયા પણ સી એચ હતો માટે અહીંયા પાછળ લગાવ્યું છે ઈએસ. આ હતો આપણો ત્રીજો નિયમ કે નામની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, એક્સ કે ઓ આવેલો હોય તો તેવા નામનું બહુવચન કરતી વખતે આપણે ઈએસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન નું રૂપ બનશે. નેક્સ્ટ જોઈએ આપણે નિયમ નંબર ત્રણ. કે જે નામોની પાછળ એફ કે એફ ઈ આવેલો હોય
તો તેવા નામોનું બહુવચન કરતી વખતે એફ કે એફ ઈ કાઢી વીઈએસ પ્રત્યય લગાવી, વીઈએસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન નું રૂપ બને છે. ફરીવાર જોઈ લેજો કે જે નામોની પાછળ એફ કે એફ ઈ આવેલો હોય તો તેવા નામનું બહુવચન કરતી વખતે આપણે એફ કે એફ ઈ છે એ કાઢી અને એની જગ્યાએ વીઈએસ પ્રત્યય મૂકવાનો છે કે જેનાથી તે બહુવચન નું રૂપ બને છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે આ લીફ, લીફ એટલે પાંદડું, તો લીફની પાછળ અહીંયા એફ આવેલો છે તો એને આપણે કાઢી અને તેનું બહુવચન કરીએ છીએ લીવ્સ, લીવ્સ એટલે પાંદડાઓ. નેક્સ્ટ જોઈએ અ વાઇફ, વાઇફ ની પાછળ એફ આવેલો છે એફ ઈ, તો એફ ઈ કાઢી અને એની જગ્યાએ આપણે મૂકીશું વીઈએસ, તેનું થઈ જશે વાઇફ. નેક્સ્ટ છે અ વુલ્ફ, વુલ્ફ એટલે વરુ, તો એની પાછળ પણ એફ આવેલો છે તો એનું બહુવચન થઈ જશે વુલ્ફ્સ. ફરી વાર જોઈ લેજો કે જે નામની પાછળ એફ કે એફ ઈ આવેલો હોય તો તેવા નામનું બહુવચન કરતી વખતે એફ કે એફ ઈ કાઢી પાછળ આપણે વીઈએસ પ્રત્યય લગાવીશું તો તે બહુવચન નું રૂપ બનશે. નેક્સ્ટ જોઈએ આપણે નિયમ નંબર 4. જે નામની પાછળ વ્યંજન પ્લસ વાય હોય, શું હોય? વ્યંજન પ્લસ વાય હોય તો વાય નો આઈ કરી ઈએસ પ્રત્યય લગાડીશું. ઈએસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન નું રૂપ બને છે. શું કહે છે? ફરી વાર જોઈ લેજો નિયમ, કે જે નામની પાછળ વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાય નો આઈ કરી અને આપણે ઈએસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન નું રૂપ બને છે. એટલે કે અહીંયા વાય જે છે એની જગ્યાએ આપણે આઈ કરી દેવાનો છે, એટલે કે વાય ને કાઢી અને આઈ કરી ઈએસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન નું રૂપ બને છે. જેના એક્ઝામ્પલ આપણે જોઈએ તો સ્ટોરી, સ્ટોરી એટલે વાર્તા. અહીંયા જોજો પાછળ વાય છે અને તેની આગળ એક વ્યંજન આવેલો છે. તમે આગળના નેક્સ્ટ વિડીયોમાં જોશો તો તમને સ્વર અને વ્યંજન વિશે માહિતી આપેલી છે કે સ્વર કોને કહીશું અને વ્યંજન કોને કહીશું. તો કે એ, ઈ અને આઈ, ઓ, યુ એ જે પાંચ સ્વર છે એના સિવાયના બાકીના બધા જે છે વ્યંજન છે. તો અહીંયા વાય અને તેની આગળ એક વ્યંજન આવેલો છે તો વ્યંજન સ્ટોરી નું થઈ જશે સ્ટોરીઝ, એટલે કે વાર્તાઓ. નેક્સ્ટ આપેલું છે બેબી, આપણે જે નાનું બાળક છે એને આપણે બેબી કહીશું. તો અહીંયા વાય છે અને વાય ની આગળ આવેલો છે બી, એટલે કે વ્યંજન છે, તો બેબી નું થઈ જશે બેબીઝ. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ, તો કે આ સિટી, સિટી એટલે શહેર, એની પાછળ પણ વાય છે અને તેની આગળ એક વ્યંજન આવેલો છે તો સિટી નું થઈ જશે સિટીઝ. તો આપણે એક્ઝામ્પલ દ્વારા ઓળખ્યું કે બહુવચન ની અંદર આપેલું શું છે, કે જે નામની પાછળ વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાય નો આઈ કરી અને ઈએસ પ્રત્યય લગાવવાથી તે બહુવચન નું રૂપ બને છે. નેક્સ્ટ આપણે જોઈએ પાંચમો નિયમ, નિયમ નંબર 5. નિયમ નંબર 5 છે આનાથી ઉલટો છે, કે જે નામની પાછળ સ્વર પ્લસ વાય હોય, શું હોય? સ્વર પ્લસ વાય, તો તેવા નામનું બહુવચન કરતી વખતે
ફક્ત s પ્રત્યે જ મૂકશો, ફક્ત s પ્રત્યે લગાવવાથી બહુવચન નું રૂપ બને છે. જોજો અહીંયા કે જે નામની પાછળ સ્વર પ્લસ વાય હોય, આપણે આગળ જોયું કે વ્યંજન પ્લસ વાય હતો તો વાય નો આઈ કરી અને ઈએસ પ્રત્યે લગાયો, પણ અહીંયા સ્વર પ્લસ વાય છે તો કે એવા નામનું બહુવચન કરતી વખતે આપણે ફક્ત એસ પ્રત્યે જ મૂકવાનો છે, અહીંયા વાય નો આઈ થશે નહીં. જેનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો બોય, બોય ની અંદર જોજો વાય છે અને તેની આગળ ઓ સ્વર આવેલો છે તો બોય નું થઈ જશે ફક્ત બોય. નેક્સ્ટ છે ટોય, ટોય એટલે રમકડા, તેનું પણ થઈ જશે ફક્ત ટોય. તો કે આવા જે નામ છે સ્વર પ્લસ વાય આવેલો હોય તો વાય નું અહીંયા આઈ કરવાનો નથી, પણ ફક્ત એસ પ્રત્યે લગાવવાથી તે બહુવચન નું રૂપ બને છે.